ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં છે। બાપુ એક બાદ એક અનેક નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ કડીના રૂપમાં જ તેઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા અને અહીં તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી। તેમની સાથેની આ મુલાકાતમાં શું ચર્ચાઓ થઈ છે તે જાણીએ આ રિપોર્ટમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા મંગળવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને માતોશ્રીએ મુલાકાત માટે પહોંચ્યા હતા। આ બેઠકમાં તેમની સાથે શિવસેનાના નેતા સંજય રાઉત, વિપક્ષી નેતા અંબાદાસ દાનવે પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ મુલાકાત બાદ ચર્ચાઓ થઈ રહી છે કે આખરે આ બેઠકમાં શું ચર્ચા થઈ। તો આ બેઠકને લઈને ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે શંકરસિંહ વાઘેલા સાથેની મુલાકાત મુદ્દે માહિતી આપી હતી। ઠાકરેએ કહ્યું કે બેઠકમાં કોઈ જ ચર્ચા નથી થઈ, પરંતુ તેઓ ભાજપમાં હતા ત્યારના દિવસ યાદ કર્યા હતા। મહત્વનું છે કે આ એ સમય હતો જ્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં રહેતા બળવો કર્યો હતો અને તે સમયે ન્યૂઝ ચેનલ્સે સમાચાર પ્રસારિત કર્યા હતા કે શંકરસિંહ વાઘેલા માતુશ્રી ખાતે બાલાસાહેબ ઠાકરેને મળવા માટે રવાના થયા છે। ઠાકરેએ આ મુદ્દે પોતાની પ્રેસ વાર્તામાં કહ્યું કે આ સમયે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજન અચાનક માતોશ્રી પહોંચ્યા હતા। બાલાસાહેબે ત્યારે મહાજનને પૂછ્યું કે અચાનક કેવી રીતે આવ્યા। તેના પર મહાજને કહ્યું કે વાઘેલા ગુજરાત છોડીને માતોશ્રી આવી રહ્યા છે અને તેથી તમે તેમની સાથે મુલાકાત ન કરો। આ મુદ્દે બાલાસાહેબે કહ્યું હતું કે મને ખબર છે કે સેના અને ભાજપના ગઠબંધનમાં શું કરવું અને શું ન કરવું, ચિંતા ન કરશો અને મને કહેવાની જરૂર નથી। ટૂંકમાં આ સમગ્ર વાત જણાવી ઉદ્ધવ ઠાકરેનું કહેવું હતું કે શિવસેના તે સમયે ભાજપ પ્રત્યે કેટલી વફાદાર અને પ્રામાણિક રહી હતી અને એ જ ભાજપે તેના સાથે દગો કર્યો। આમ આ વાત કરીને ઉદ્ધવ ઠાકરેએ શંકરસિંહ વાઘેલાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું। મહત્વનું છે કે આ અગાઉ શંકરસિંહ વાઘેલા અન્ય કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે। હાલમાં જ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી, તો તે પહેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે પણ તેઓ મુલાકાત માટે પહોંચ્યા હતા। આપને જણાવી દઈએ કે 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તે પહેલા શંકરસિંહ વાઘેલાનું આ રીતે નેતાઓ સાથેની મુલાકાતોએ ચર્ચાઓ જગાવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।